ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 74મા જન્મદિવસની ઉજવણી અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા અને વેઇટલિફ્ટિંગ એસોસિએશન ઓફ રાજકોટના સંયુક્ત ઉપક્રમે રાજ્યકક્ષાની ગુજરાત કેસરી બોડીબિલ્ડિંગની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત કેસરી બોડીબિલ્ડિંગ સ્પર્ધાનું તારીખ 13/9/2024 શુક્રવારના રોજ સાંજે 5 વાગ્યે હેમુ ગઢવી નાટ્યગૃહ ટાગોર રોડ ખાતે આયોજન કરાયું છે. યુવાનોમાં સ્વસ્થ જીવન, તંદુરસ્તી અને તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપવાના હેતુથી આ સ્પર્ધાનું આયોજન કરાયું છે. ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી 500થી વધુ યુવાનો સ્પર્ધામાં જોડાશે. વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કાર, મેડલ્સ અને ટ્રોફી એનાયત કરવામાં આવશે. રાજકોટની જનતાને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. અબ તકના મેનેજિંગ ટ્રસ્ટી સતીશ કુમાર મહેતા સાથેની વાતચીતમાં સુરેન્દ્રસિંહ વાળા, ભીમાભાઈ કેશાવાલા અને અશફાક ગુમરા ઉર્વિશ પટેલે સમગ્ર માહિતી પૂરી પાડી હતી. આપણા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 74મા જન્મદિવસ નિમિત્તે વેઇટલિફ્ટિંગ એસોસિએશન રાજકોટ અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓપન ગુજરાત સ્ટેટ બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપ ગુજરાત કેસરીનું આયોજન 13મી તારીખે સાંજે 5 થી 7 હેમુગઢવી હોલ્સમાં કરવામાં આવેલું છે. 300થી 400 ખેલાડીઓ ભાગ લેવાના છે. આ સ્પર્ધામાં તમામ વિજેતાઓને રોકડ પુરસ્કાર, મેડલ, ટ્રોફી અને સર્ટિફિકેટથી એનાયત કરવામાં આવશે. સ્પર્ધામાં ઇન્ટરનેશનલ એથ્લીટ્સ, બોડી બિલ્ડર્સ જે ભારત બહાર બી પ્રદર્શન કરીએ એ બી મહેમાનો તરીકે, ખેલાડીઓ તરીકે હાજર રહેવાના છે. અને આ સ્પર્ધામાં આપણા ઇન્ટરનેશનલ જજીસ બધા આશીષ વર્તક, ચંદ્રગુપ્તા અને શ્રીરામ થાપા જજની ભૂમિકા ભજવશે, જેથી કરીને ખેલાડીઓને સારામાં સારું રિઝલ્ટ મળી શકે. આ સ્પર્ધા નિહાળવા માટે રાજકોટની જાહેર જનતા માટે અમારા મારફત અને તમારા મીડિયાથી આમંત્રણ આપીએ છીએ કે સાંજે 5 થી 7 તમામ રાજકોટની જાહેર જનતા વિનામૂલ્યે પ્રવેશ હેમુ ગઢવી હોલે છે, તો તમામ જાહેર જનતા હાજર રહે.